અમે જે તમને બતાવવા જઈ રહ્યા છે તે કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિના વખાણ કરવા માંગતા નથી પરંતુ જે છે તે બતાવી રહ્યા છે કોર્પોરેટર હોય કે આવા વ્યક્તિ હોય નગર વિકાસના કામોની સાથે સાથે પોતાના વર્ગના ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને શુભેચ્છા સંદેશ પાઠવીને શુભેચ્છાઓ પાઠવી હતી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વોર્ડ નંબર ચારના મહિલા કોર્પોરેટર ડિપ્ટીન હાર્દિકભાઈ દ્વારા પોતાના વોર્ડના વિકાસના કામોમાં વ્યસ્ત જોવા મળે છે તેટલા જ આજથી શરૂ થયેલ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈને પોતાના વોર્ડ નંબર ચારમાં વ્યસ્ત જોવા મળ્યા હતા અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને પરીક્ષાથી વિદ્યાર્થીઓને રૂબરૂ મળી તેઓને પેન અને શુભેચ્છા સંદેશ પાઠવીને શુભેચ્છાઓ પાઠવી હતી તો વોર્ડના રહી ગયેલા તથા તથા પ્રાંતિજ તાલુકાના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાને લઈને શુભેચ્છાઓ પાઠવી હતી પ્રાંતિજના આ મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટની કામગીરીને વોર્ડ લોકો તેમજ પ્રાંતિજ તાલુકા લોકોએ સરાહના કરી હતી અને તેમની નગરસેવક તરીકેની આ કામગીરીને પણ બિરદાવી હતી તો નગરસેવક હોય તો આવા તેમ કહીએ તો નવાય નહીં અને ધોરણ બારના વિદ્યાર્થીઓ કે જે એચએસસી અને એસએસસીની બોર્ડની એક્ઝામ જે આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે પ્રાંતિજ નગરની અંદર નગરપાલિકાના કોર્પોરેટર શ્રી દિપ્તીબેન બ્રહ્મભટ્ટ હાર્દિકભાઈ એ લોકો અમારા વિસ્તારની અંદર આવી અને નગરપાલિકા દ્વારા અને એમની પોતાની હાર્દિક હૃદયની શુભકામનાઓ અમને પાઠવે છે અમારા વિદ્યાર્થીઓ જે અત્યારે પરીક્ષા આપી રહ્યા છે એક જવલન સફળતા મેળવે અને ભવિષ્યમાં પણ ખૂબ આગળ પ્રગતિ કરે એવી શુભેચ્છા માટે એ લોકો અમારા ઘરે ઘરે આવી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે તે બદલ હું દિપ્તીબેન અને હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આવી જ રીતે પ્રાંતિજ નગરની અંદર જે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહેલ છે તે દરેક વિદ્યાર્થીઓને એ લોકો પ્રોત્સાહિત કરે અને તેઓ સમાજને તથા પોતાના ભારત દેશને આગળ વધારવા માટે પોતે વિકસિત બને અને પોતે ખૂબ જ પ્રગતિ કરે એ માટે હું પોતે વાલી તરીકે ખૂબ ખૂબ એમને પણ શુભેચ્છા પાઠવું છું